બુલેટિનમાં આગળ વધીએ અને વાત કરીએ જામનગરથી મળી રહેલા મહત્વના સમાચાર અંગે. જામનગરની જીજી હોસ્પિટલમાં જે જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે ત્યારે મીડિયા સમક્ષ નિવેદન આપનાર અટેન્ડન્ટને ડીને બોલાવી નિવેદન આપવા ડીન ઓફિસ પહોંચી અટેન્ડન્ટ યુવતી અને પોલીસ સુરક્ષા સાથે યુવતીને ડીન ઓફિસ બોલાવવામાં આવી ત્યારે તપાસ કમિટી દ્વારા યુવતીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. કારણ કે જીજી હોસ્પિટલમાં આજકાલ નહીં પરંતુ છેલ્લા 5-6 મહિનાથી અહીં જાતીય સતામણી કરવામાં આવી રહી છે અને ત્યાં પ્રકારની ફરિયાદ ઉઠતા આ આક્ષેપને લઈને હવે હોસ્પિટલના ડીન દ્વારા આ યુવતીની મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે યુવતીને ડીનની ઓફિસમાં લઈ જવામાં આવી કે જ્યાં તપાસ કમિટી દ્વારા યુવતીનું નિવેદન લેવામાં આવી રહ્યું છે. તો જામનગરની આ સમગ્ર ઘટના અંગે વધુ જાણકારી આપી રહ્યા છે, જોડાઈ ચૂક્યા છે જામનગરથી સંવાદદાતા સલમાન. સલમાન, કયા પ્રકારની અત્યાર સુધીની આ કવાયત, કારણ કે ખૂબ જ શરમજનક આ ઘટનાને ગણાવવામાં આવી રહી છે. બિલકુલ જાગૃતિ, જો વાત કરવામાં આવે તો જે રીતે જામનગરની જીજી હોસ્પિટલમાં જે જાતીય સતામણી મામલે હવે એક બાદ એક ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે અને જે રીતે મહિલા એટેન્ડન્ટ દ્વારા જે મીડિયા સમક્ષ જે આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે રીતે નોકરી કરવા માટે જે સુપરવાઇઝરો દ્વારા ક્યાંક ને ક્યાંક શારીરિક એટલે કે ફિઝિકલ ડિસ્ટન્સ રાખવા માટેના દબાણો છે તે કરતા આવા હોવાનો આજે ચોંકાવનારું જે નિવેદન છે તે આપવામાં આવતા જ હવે જે રીતે તંત્ર અને સરકાર દ્વારા પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે રીતે રાજ્ય સરકાર દ્વારા પણ આ મામલે જે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જે જુદા જુદા સભ્યોની જે એક ટીમની રચના કરવામાં આવી છે જેમાં એસડીએમ એએસપી મેડિકલ કોલેજના ડીન સહિતના ટીમની જે રચના છે તે કરવામાં આવી છે અને જે રીતે હાલ જે રીતે એક વાત કરવામાં આવે તો જે મહિલા એટેન્ડન્ટ છે કે જે મીડિયા સમક્ષ જે રીતે તેમને નિવેદન આપવામાં આવ્યું હતું તેને હાલ અહીં મેડિકલ ડીન ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત સાથે તેમને અહીં લઈ આવવામાં આવ્યું છે અને જે પણ નિવેદન છે તે નિવેદન લેવા માટે હાલ જે મહિલા એટેન્ડન્ટ છે તે ડીન ઓફિસ કચેરી ખાતે પહોંચી આવી છે અને તેનું નિવેદન છે તે હાલ લેવામાં આવી રહ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક જે આરોગ્ય વિભાગના જ કર્મચારીએ પોતાની જે રીતે ઓળખ છુપાવવા અને જે કહી શકાય કે એચઆર વિભાગના કેટલાક લોકો દ્વારા શારીરિક શોષણ કરાતા હોવાનો જે ખુલ્લમખુલ્લો આક્ષેપ છે તે પણ કરવામાં આવ્યો છે. એટલે કે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક હવે જે ન માત્ર જામનગર પરંતુ જામનગર સહિત રાજ્યમાં આ મુદ્દો છે તે ખળભળાટ મચાવનાર છે અને તેને લઈને જ હવે જે રીતે તંત્ર અને સરકાર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જે કોઈ આમાં સંડોવાયેલ છે તેના વિરુદ્ધ જે કાયદેસરની અને કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે. જી જાગૃતિ, આભાર સલમાન. આ અંગે વધુ જાણકારી મેળવતા રહીશું આપની પાસેથી. તો જે પ્રકાર અમારા સંવાદદાતાએ જણાવ્યું તે અનુસંધાનમાં પોલીસ સુરક્ષા સાથે યુવતીને ડીન ઓફિસમાં બોલાવવામાં આવી રહી છે અને ત્યાં યુવતી પહોંચી ચૂકી છે. હવે તપાસ કમિટી દ્વારા યુવતીનું નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે કારણ કે ખૂબ જ શરમજનક આ ઘટનાને ગણાવવામાં આવી રહી છે કે જ્યાં જીજી હોસ્પિટલમાં મહિલા અટેન્ડન્ટ સાથે જાતીય સતામણીનો આરોપ અને આ જાતીય સતામણીનો મામલો આવ્યો છે. સાંસદ પૂનમ માડમે પણ આ સમગ્ર ઘટનાને દુઃખદ અને શરમજનક કૃત્ય ગણાવ્યું છે. તો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપતાની સાથે જ તેઓએ પણ આ ઘટનાને સાખી નહીં લેવાય તે પ્રકારનું નિવેદન આપ્યું હતું.